હે બચ્ચા પાર્ટી, હાય, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. શું કરો છો ઘરે? બધા મજા આવે છે? બધાને ઘરે હમણાં તો વરસાદની સીઝન ચાલુ થઈ ગઈ ને. વરસાદ પડે છે કે નહીં બધાના ઘરે? મારા ઘરે તો બહુ વરસાદ પડે છે. પડે છે તમારા ઘરે બી વરસાદ? નહાવા જાઓ છો વરસાદમાં બધા? ના, વરસાદમાં નહાવા ના જવાય. વરસાદમાં નહાવા જઈએ તો શું થાય? શું થાય? શરદી થાય ને, શરદી. પછી આપણે બીમાર પડી જઈએ વરસાદમાં નહાવા જઈએ તો. પડાય ને બીમાર? પછી ક્યાં જવું પડે આપણે? બીમાર પડીએ, શરદી થાય તો મમ્મી ક્યાં લઈ જાય આપણને? ડોક્ટર અંકલના ઘરે. પછી ડોક્ટર અંકલ શું આપે આપણને? ચોકલેટ? તો હા, દવા આપે ને. ભાવે બધાને દવા? મને તો નહીં ભાવે. કોને ભાવે છે દવા? કોઈને પણ ના ભાવે. તો વરસાદમાં રમવા જવું ના જોઈએ. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આગળ નવું શીખીશું. આપણે આગળ કોમન વર્ડ શીખી ગયા ને. તમે જોયા ને બધાએ આગળના વિડીયોમાં કોમન વર્ડ? એ વર્ડને આપણે યાદ કરી લઈએ, ત્યારબાદ એને આપણે આગળ વધુ સમજીશું. સ્ટેન્ડ અપ, સ્ટેન્ડ અપ. સીટ ડાઉન, સીટ ડાઉન. હેન્ડ્સ અપ, હેન્ડ્સ અપ. હેન્ડ્સ ડાઉન, હેન્ડ્સ ડાઉન. ફીટ અપ, ફીટ અપ. ફીટ અપ. ફીટ ડાઉન, ફીટ ડાઉન. ફીટ ડાઉન. ચાલો ફ્રેન્ડ્સ, રેડી? ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે આ કોમન વર્ડને ગેમ દ્વારા શીખીશું, જેથી તમને વધારે સારી રીતે યાદ રહી જાય. તમે રેડી છો મારી સાથે ગેમ રમવા માટે? રેડી છો? ઓકે, રેડી સ્ટેડી ગો. ચાલો ફ્રેન્ડ્સ, તો મારી વાત ધ્યાનથી સાંભળજો બધા. આજે આપણે જે ગેમ રમવાના છે ને, એમાં હું જે બોલું એ તમારે એક્શન કરવાની છે, અને હું કરું એ એક્શન તમારે કરવાની નથી. ઓકે, ફરી એક વાર કહી દઉં, હું જે બોલું એ એક્શન તમારે કરવાની છે, અને હું કરું એ એક્શન તમારે કરવાની નથી. ઓકે, રેડી? સ્ટેન્ડ અપ, સ્ટેન્ડ અપ. સીટ ડાઉન, સીટ ડાઉન. ફીટ અપ, ફીટ ડાઉન. હેન્ડ્સ અપ, હેન્ડ્સ ડાઉન. સીટ ડાઉન, સ્ટેન્ડ અપ, સ્ટેન્ડ અપ. સીટ ડાઉન. રેડી છો ફ્રેન્ડ્સ બીજી ગેમ માટે? ચાલો, તો મારી સૂચના ધ્યાનથી સાંભળજો. હું ગર્લ્સ કહું તો છોકરીઓ એક્શન કરવાની છે, અને બોયઝ કહું તો છોકરાઓ એક્શન કરવાની છે. ઓકે, ફરી એકવાર કહી દઉં, ગર્લ્સ કહું તો છોકરીઓ એક્શન કરવાની, અને બોયઝ કહું તો છોકરાઓ એક્શન કરવાની. ઓકે, રેડી સ્ટેડી ગો. સ્ટેન્ડ અપ બોયઝ, સીટ ડાઉન ગર્લ્સ. સ્ટેન્ડ અપ બોયઝ, સીટ ડાઉન ગર્લ્સ. હેન્ડ્સ અપ બોયઝ, હેન્ડ્સ અપ ગર્લ્સ. સીટ ડાઉન બોયઝ, સ્ટેન્ડ અપ ગર્લ્સ. ફીટ અપ બોયઝ, ફીટ ડાઉન ગર્લ્સ. ફીટ અપ બોયઝ, ફીટ અપ ગર્લ્સ. સ્ટેન્ડ અપ બોયઝ, સીટ ડાઉન ગર્લ્સ. ફ્રેન્ડ્સ, મજા આવી આ ગેમ રમવાની? આ જ રીતે તમે પણ ઘરે ગેમ નવી નવી રીતે આ ગેમ રમી શકો છો, અને વર્ડ્સ યાદ કરી શકો છો. આપણા વર્ડ હતા સ્ટેન્ડ અપ, સ્ટેન્ડ અપ. સીટ ડાઉન, સીટ ડાઉન. હેન્ડ્સ અપ, હેન્ડ્સ ડાઉન. હેન્ડ્સ અપ, હેન્ડ્સ ડાઉન. ફીટ અપ, ફીટ ડાઉન. ફીટ અપ, ફીટ ડાઉન. ઓકે ફ્રેન્ડ્સ, તમે પણ ઘરે ટ્રાય કરજો આ રીતે ગેમ રમવાની.
મજા આવશે. ઘરના બધા સભ્યોને ભેગા કરીને એકવાર રમી જોજો આ બધા ગેમ. ફ્રેન્ડ્સ, હવે જે હું પીક બતાવું છું એ બધા ધ્યાનથી જોજો, અને હું જે કહું એ બધાએ ધ્યાનથી સાંભળવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ, આ ચિત્રમાં તમને શું દેખાય છે? સ્ટેન્ડ અપ અને સીટ ડાઉનની ક્રિયાઓ દેખાય છે બધાને? આપણે રમતમાં શીખ્યા ને સ્ટેન્ડ અપ ગર્લ્સ, સીટ ડાઉન બોયઝ, સ્ટેન્ડ અપ બોયઝ, સીટ ડાઉન ગર્લ્સ. એ જ રીતે આ ચિત્રમાં પણ કેટલીક ગર્લ્સ સીટ ડાઉન છે તો કેટલીક ગર્લ્સ સ્ટેન્ડ અપ છે, કેટલાક બોયઝ સીટ ડાઉન છે તો કેટલાક બોય સ્ટેન્ડ અપ પોઝિશનમાં છે ને ફ્રેન્ડ્સ? ફ્રેન્ડ્સ, આ પિકમાં તમે સીટ ડાઉન અને સ્ટેન્ડ અપની ક્રિયાઓ જોઈ શકો છો. દેખાય છે ને બધાને? સ્ટેન્ડ અપ, સીટ ડાઉન. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે સેકન્ડ પિક્ચર જોઈએ. એમાં કઈ ક્રિયા દેખાય છે તમને? જુઓ તો ફ્રેન્ડ્સ ધ્યાનથી, દેખાય છે કંઈક? હા, હેન્ડ્સ અપ અને હેન્ડ્સ ડાઉન. કેટલીક ગર્લ્સ અને બોયસે હેન્ડ્સ અપ કર્યો છે તો કેટલાક બોયસ અને ગર્લ્સે હેન્ડ્સ ડાઉન છે. સેકન્ડ પિકમાં શું દેખાય છે ફ્રેન્ડ્સ? હેન્ડ્સ અપ અને હેન્ડ્સ ડાઉનની ક્રિયાઓ દેખાય છે ને ફ્રેન્ડ્સ? હેન્ડ્સ અપ, હેન્ડ્સ ડાઉન. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે થર્ડ પીક જોઈએ. જુઓ તો ફ્રેન્ડ્સ, થર્ડ પીકમાં શું દેખાય છે તમને? બોય દેખાય છે એક. એ બોય શું કરે છે? એ બોયનો એક પગ ફિટ અપ છે અને એક પગ ફિટ ડાઉન છે. દેખાય છે ફ્રેન્ડ્સ તમને બધાને? ફિટ અપ, ફિટ ડાઉન, દેખાય છે ને આ ક્રિયા ત્રીજા પીકમાં? આપણે આગળના વિડીયોમાં પણ શેપ્સ વિશે શીખી ગયા છીએ ને. કયા કયા હતા આપણા શેપ્સ? સર્કલ, ટ્રાયેંગલ, સ્ક્વેર, રેક્ટેંગલ હતા ને આપણા આ ચાર શેપ્સ. આજે આપણે આ ચાર શેપ્સને વધુ સમજીશું, એને કંઈક નવી રીતે શીખીશું. તમે બધા રેડી છો ને? તમને વધારે મજા આવશે. ચાલો તો સૌ પ્રથમ આજે આપણે શેપ્સથી જુઓ ફ્રેન્ડ્સ. આ આપણા ચાર શેપ્સ હતા, સર્કલ, રેક્ટેંગલ, ટ્રાયેંગલ, સ્ક્વેર. આ ચાર આપણા શેપ્સ છે. આજે આપણે આ ચાર શેપ્સનો ઉપયોગ કરીને જુદી જુદી આકૃતિઓ બનાવીશું. કયા કયા શેપ્સ છે આપણા? સર્કલ, સ્ક્વેર, ટ્રાયેંગલ, રેક્ટેંગલ. કયા કયા છે આપણા ચાર શેપ્સ? સર્કલ, સ્ક્વેર, ટ્રાયેંગલ, રેક્ટેંગલ. સર્કલ, સ્ક્વેર, ટ્રાયેંગલ, રેક્ટેંગલ. આ ચાર શેપ્સનો ઉપયોગ કરીને આપણે કંઈક નવું બનાવીશું. જુઓ ફ્રેન્ડ્સ, અહીં ટ્રેમાં મેં જુદા જુદા શેપ્સ કટિંગ કરીને રાખ્યા છે નાની મોટી સાઈઝમાં. સર્કલ છે નાનું, સ્ક્વેર છે નાનું, રેક્ટેંગલ છે અને ટ્રાયેંગલ છે. આપણા ચાર શેપ્સ છે એ મેં કટિંગ કરીને અહીં ટ્રેમાં રાખ્યા છે. હવે આપણે આ શેપ્સનો ઉપયોગ કરીને જુદી જુદી આકૃતિઓ બનાવીશું. તો તમે બધા ધ્યાનથી અહીં જોજો. આની લેટો અરે ચાલુ. જુઓ ફ્રેન્ડ્સ, આપણે પહેલા શું બનાવીએ છીએ જોજો, શું બને છે. હે બધા, આ શું છે? સ્ક્વેર. શું છે આ? સ્ક્વેર. તો આપણે પહેલા સ્ક્વેર મૂકીશું અહીં. હવે એની ઉપર ટ્રાયેંગલ. શું આવશે? ટ્રાયેંગલ. આ રીતે
ट्रायंगल। देखाय छे फ्रेंड्स, शू बने एवं लगे छे तमने? घर। हाँ, एने शू कहेवाय अंग्रेजी में? हाउस। शू बनावीए छे आजे आपणे? हाउस। हवे आपणो आवी गयो स्क्वेर, ट्रायंगल, अने हवे आपणे हाउस माटे डोर जोईए ने। हाउस में डोर, आ रह्यो डोर। जो डोर नो आकार कयो छे? रेक्टेंगल। तो डोर ने आपणे आ रीते लगावीशुं। ओके फ्रेंड्स, हवे शुं बाकी छे घर में? जुओ ध्यान थी, हाउस में शुं होय बीजुं? बारी। हाँ, तो एने शुं कहेवाय? विंडो। तो आ रही आपणी विंडो। विंडो नो आकार कयो छे? स्क्वेर। तो आ रही आपणी विंडो। फ्रेंड्स, हाउस रेडी थई गयो आपणुं? थई गयो ने? जुओ हवे तमे पण आ रीते घरे जुदा जुदा शेप्स थी घर, हाउस बनावी शको छो। चलो फ्रेंड्स, हवे आपणे बीजुं कंईक नवुं बनावीए। जोजो बधा ध्यानथी, आ शुं छे? सर्कल। शुं छे आ? सर्कल। હવે આ કયો શેપ્સ છે ફ્રેન્ડ્સ? રેક્ટેંગલ? ના, તો શું છે આ? સ્ક્વેર। તો સ્ક્વેર ને આપણે સર્કલ ની નીચે મૂકીશું આ રીતે। ઓકે ફ્રેન્ડ્સ, શું બને છે? કંઈક નવું લાગે છે? ખબર પડી શું બને છે? નથી ખબર પડી? ચાલો હવે થોડું આગળ વધીએ। આ કયા શેપ્સ છે? રેક્ટેંગલ। જુઓ, આપણી પાસે બે રેક્ટેંગલ છે। દેખાય છે બધાને બે રેક્ટેંગલ? હા, જો એને આપણે સ્ક્વેર ની નીચે મૂકીશું આ રીતે। ઓકે ફ્રેન્ડ્સ, હવે કંઈક બન્યું એવું લાગે છે તમને? હા, લાગે છે ને? આપણે રોબોટ બનાવીએ છીએ। શું બનાવીએ છીએ? રોબોટ। હવે આપણે એને કેપ પહેરાવીએ। તો કેપ આપણે કયા શેપની લઈએ? કયા શેપની લઈએ કેપ? તો આપણે કેપ બનાવીશું ટ્રાયંગલ। દેખાય છે બધાને ટ્રાયંગલ? હા, તો આપણે કેપ બનાવીશું ટ્રાયંગલની। આ રહ્યું ટ્રાયંગલ આપણું। થઈ ગઈ કેપ? હવે કેપ આવી ગઈ, ફેસ આવી ગયો, સ્ટમ આવી ગયું, અને લેગ પણ આવી ગયા એના। તો હવે શું આવશે? હેન્ડ। તો જો આ રીતે હેન્ડ બી આવશે આપણા રેક્ટેંગલ આકારના। તો હવે આપણે હેન્ડ બનાવી દઈએ રોબોટના। થઈ ગયા હેન્ડ? હા, લાગે છે રોબોટ? શૂઝ પહેરાવીએ રોબોટને? ચલો શૂઝ પહેરાવીએ। શૂઝ કયા શેપના પહેરાવવા છે આપણે? ટ્રાયંગલ આકારના। જુઓ ફ્રેન્ડ્સ, આ રોબોટના શૂઝ છે। કયા શેપના છે શૂઝ ફ્રેન્ડ્સ? ટ્રાયંગલ। જુઓ હવે આપણે રોબોટને શૂઝ પહેરાવી દઈએ। આ રહ્યા રોબોટના શૂઝ। દેખાય છે ફ્રેન્ડ્સ?
દેખાય છે ને રોબોટ આપણો? આંખ બનાવી લઈએ રોબોટ ની આપણે? કયો આકાર આપીએ આપણે? કયો શેપ આપીએ? સર્કલ. હવે આપણે ટ્રાયેંગલ આકારનું નોઝ બનાવીએ એનું. ચલો જોજો ફ્રેન્ડ્સ, નોઝ બનાવીએ છીએ આપણે ટ્રાયેંગલ આકારનું. હવે ફ્રેન્ડ્સ, મોને કયો શેપ આપીએ આપણે? ચલો રેક્ટેંગલ આપી દઈએ. જુઓ ફ્રેન્ડ્સ, આપણો રોબોટ રેડી છે. રેડી છે ને?